મિત્રો નમસ્કાર, જેડએસ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું 10/7/2020 અને શુક્રવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર. મિત્રો આપની આજ વિશે. મિત્રો રાશિ ભવિષ્યને પ્રથમ રાશિ કહેતા મેષ રાશિ, તો મેષ રાશિના જાતકોએ આ સમયની અંદર તમારી સંપત્તિમાં ચોક્કસ સારો વધારો થશે. મિત્રો તમારું ધન અને વગેરે આજના દિવસે સારો સુખ અને સૌથી ભૌતિક સુખની સારી પ્રાપ્તિ થશે, ભૌતિક સુખ સાધનોની પ્રાપ્તિ થશે. દાંપત્ય જીવન તમારું સુખદ રહેશે. પતિ પત્ની વચ્ચે આજના દિવસે ચાલી રહેલી વિવાદો અને સંઘર્ષોવાળી વાતોનો અંત આવશે. ક્યાંક તમારા પ્રેમ સંબંધ ચાલી રહ્યો હોય તો તેને આજના દિવસે અટકાવવાનો પ્રયત્ન કરો. જે લોકોની હજી સુધી કોઈ સગાઈ અથવા પ્રેમ લગ્ન થયા નથી, તેઓએ આજના દિવસે સારો સમય છે, ચોક્કસ તેને પ્રાપ્ત કરવાનો. મિત્રો આજના દિવસને શુભ બનાવવા માટે આપણે લાલ વસ્ત્રો ધારણ કરવા જોઈએ. વાત કરીએ વૃષભ રાશિની, તો વૃષભ રાશિના જાતકોએ આજના દિવસે તમારા જીવનની લાઈફ જેને કહેવાય લક્ઝરિયસ લાઈફ રહેશે. મિત્રો વધુમાં વધુ પરિશ્રમમાં ઘટાડો થશે, તેમજ વધુમાં વધુ ભૌતિક સુખનો આનંદ પ્રાપ્ત કરશો. દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે. લોકોના જીવનની અંદર તમે ખુશ રહેશો, તેમજ તમારા વિવાહ પણ નક્કી થઈ શકે એમ છે. પ્રેમી અને પ્રેમિકાઓ માટે આજનો દિવસ શક્ય હોય તો થોડો કઠિન વિશે, તેમજ ભેટનું આદાન પ્રદાન થશે. તેમજ આજના દિવસને મધુર બનાવવા માટે આ પિંક વસ્ત્રો ધારણ કરી શકો છો. વાત કરીશું મિથુન રાશિની, તો મિથુન રાશિના જાતકોએ આજના દિવસે જીવનની અંદર તમારે દરેક સુખ શાંતિની પ્રાપ્તિ થઈ શકે છે. મિત્રો જીવન એક એવી વસ્તુ છે કે તમે જે વિચારો તે પ્રાપ્ત થાય તો તમને વધારે આનંદ થાય, તો આ દિવસ આજનો દિવસ છે. તો મિત્રો આજના દિવસને સુખી અને સંપન્ન બનાવવા માટે તમે જીવનના દરેક ક્ષેત્રની અંદર આગળ વધી શકો છો. વાત કરીએ કર્ક રાશિની, તો તમારી આવકના સાધનોમાં વધારાનો સંકેત આવી રહ્યો છે. તમારા વર્તમાન સમયની સ્થિતિ ચોક્કસ રીતે સારી જોવા મળી રહી છે. બિઝનેસ શરૂ કરવાના આજના દિવસે સારો યોગ બની રહ્યો છે. અંગત સંબંધોની વાત કરીએ તો તમારા જીવનમાં કોઈ સ્ત્રીનો આગમન થઈ રહ્યું છે, જે તમારા જીવનમાં એક વધારે મજબૂત સંબંધ કરવા માગે છે. શક્ય હોય તો તે સ્ત્રી તમારી પત્ની પણ હોઈ શકે છે અને પત્ની થવા માટે પણ યોગ્ય હોઈ શકે છે. મિત્રો આજના દિવસને મધુર બનાવવા માટે મોરપિંજ વસ્ત્રો ધારણ કરીએ. વાત કરીએ સિંહ રાશિની, તો આજીવિકાના સાધનોમાં વધારો થશે. ખાસ કરીને સરકારી સેવાઓ સાથે જોડાયેલા લોકો માટે આજના દિવસે સારો છે. અહીંયા સેવાઓના સંબંધિત લોકો માટે સારું પ્રમોશન મળશે. સન્માન પદ પ્રતિષ્ઠામાં વધારો થશે. દંપતિ એક સુખદ જીવનનો આનંદ ઉઠાવી શકો એમ છો. મિત્રો આજના દિવસને મધુર બનાવવા માટે જાંબલી વસ્ત્રો ધારણ કરી શકો છો. વાત કરીશું કન્યા રાશિ, કન્યા રાશિના જાતકો તમારા ભાગ્યોદયની પ્રબળ સંભાવના આજના દિવસે જોવાયેલી છે. જે કામ વિચારીને કરશો તે કામ ચોક્કસ રીતે પૂર્ણ થશે. તમારી સંપત્તિ અને જમાકોષોમાં વધારો થશે. આભૂષણના રૂપમાં પણ ઉપહાર મળી શકે છે. મિત્રો આજના દિવસને વધુ સારો બનાવવા માટે તમે શક્ય હોય તો પીળા વસ્ત્રો ધારણ કરો. વાત કરીએ તુલા રાશિની, તો પરેશાનીઓ આજના દિવસે ઓછી થશે, તેમજ તમારા જીવનમાં અહીંયા ખરાબ સંબંધો સુધરશે, તેમજ પ્રેમ સંબંધોમાં પણ આજના દિવસે ગરમાવો રહેશે. પહેલેથી જ કોઈ કડવાહટ ભર્યા શબ્દો કોઈની આગળ બોલશો નહીં, જેથી તમારું પદ અને માનહાનિ થાય. મિત્રો આજના દિવસે જીભમાં મીઠાશ રાખો, વાણીમાં નિયંત્રિત રાખો અને આજે પ્રેમ ભર્યા શબ્દ સંબંધો રાખવાથી તમારા જીવનમાં સારો ઉત્સાહ જોવા મળશે. આજના દિવસને મધુર બનાવવા માટે લાલ વસ્તુ દાન કરી શકો છો. વાત કરીશું વૃશ્ચિક રાશિની, તો વૃશ્ચિક રાશિના જાતકોએ દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે. બગડેલા સંબંધોને પુનઃ પ્રેમ સાથે સ્થાપિત કરશો. દંપતીઓનો સંબંધ આજના દિવસે તલાક સુધી પહોંચી ચૂક્યો હોય તો પણ આજના દિવસે તે સ્થિતિ ટળી જશે. મિત્રો પ્રેમી અને પ્રેમિકાઓ સાથે બગડેલી વાત આજના દિવસે બની જશે. ભવન સંપત્તિના કામ કરવા માટે આજનો દિવસ બહુ શ્રેષ્ઠ છે. તો આજના દિવસને મધુર બનાવવા માટે આપ શક્ય હોય તો અહીંયા કેસરી વસ્ત્ર ધારણ કરી શકો છો. વાત કરીએ ધનરાશિની, સ્વાસ્થ્યને લઈ આજના દિવસે તમે ચોક્કસ પરેશાન થઈ શકશો. મિત્રો શારીરિક અને માનસિક દુર્બળતા રહેશે. દાંપત્ય જીવનમાં આજના દિવસે પ્રેમી કહેતા પત્ની તરફથી સારો સાથ મળશે. મિત્રો આજના દિવસે અવિવાહિત લોકો માટે આજના દિવસે વિવાહ કરવા માટે યોગ્ય દિવસ છે. સુખ સુવિધાઓમાં આજના દિવસે વધારો થશે. લક્ઝરિયસ લાઈફ તમને આજના દિવસે મળી રહેશે. આજના દિવસને મધુર બનાવવા માટે આપ લાલ વસ્ત્ર ધારણ કરી શકો છો. વાત કરીશું મકર રાશિની, તો કોઈ શુભ સમાચાર આજના દિવસે તમારા જીવનમાં આનંદ પ્રાપ્ત કરાવી શકે છે. કોઈ મોટી ઉપલબ્ધિ આજના દિવસે હાંસલ થશે.
જે લોકો શિક્ષાના ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને પણ આજના દિવસે સારો એવોર્ડ મળી શકે છે। આવકની વાત કરીએ તો શુક્ર આજના દિવસે તમને સારી આવક પ્રાપ્ત કરાવી શકે છે। આવકના સ્ત્રોતથી તમારા જીવનમાં ઉત્સાહ સારો રહેશે। આજના દિવસને મધુર બનાવવા માટે આપ શક્ય હોય તો લાઇટ વસ્ત્રો ધારણ કરો। વાત કરીશું કુંભ રાશિની। કુંભ રાશિના જાતકોએ રાજાની જેમ આજના દિવસે શાસન કરવા મળશે। અચાનક કોઈ વિશાળ માત્રામાં ધન પ્રાપ્ત થશે। પિતૃ સંપત્તિથી સારો લાભ થશે। ઘર પરિવાર તેમજ આજના દિવસે પરિવારમાં પણ આનંદ રહેશે। સોનું ખરીદવાનો આજનો દિવસ સારો છે। પરિવારમાં આજનો દિવસ મહત્વનો છે અને પરિવારજનો સાથે આજનો દિવસ ગાળવો પણ તે તમારા માટે સૌભાગ્યવાળી વાત છે। મિત્રો, આજના દિવસને વધારે મધુર બનાવવા માટે આપ શક્ય હોય તો અહીંયા મોરપિંચ વસ્ત્રો ધારણ કરો। વાત કરીશું અંતિમ રાશિ કહેતા મીન રાશિની। તો ભાઈ અને બહેનનો આજના દિવસે ચોક્કસ મેળાપ થશે। નોકરિયાત લોકોની પ્રગતિ આજના દિવસે સારી જોવા મળશે। બિઝનેસમાં પણ સારો લાભ જોવા મળે છે। ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે। દાંપત્ય જીવન સુખદ રહેશે। પ્રેમ સંબંધ આજના દિવસે ઉર્જાવાન રહેશે, પરંતુ આવકના નવા સાધનો પણ પ્રાપ્ત થશે। નોકરિયાત લોકોને આજના દિવસે અનેક પ્રગતિ થવાની શક્યતાઓ છે। મિત્રો, આજના દિવસને મધુર બનાવવા માટે અહીંયા આપ શક્ય હોય તો બ્લુ કહેતા વાદળી વસ્ત્રો ધારણ કરી શકો છો। મેં સરાથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે મેં આજના દિવસે ZS TV અંદર આપનું રાશિ ભવિષ્ય જણાવ્યું છે, એ પ્રમાણે આપ વર્તશો ચોક્કસ આપણા જીવનમાં સારો લાભ થશે। ZS TV ચેનલને સબસ્ક્રાઇબ કરો, દરરોજ નિહાળો જ્યોતિષ આચાર્ય વાસ્તુ આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા આપની આજુ છે। અસ્તુ શ્રી, ઓમ નમઃ શિવાય, જય ગણેશ।